नमस्कार विद्यार्थी मित्रों, सामाजिक विज्ञान नो पहलो पार्ट भारत नो वारसो। एमां आपणे अगाउ चर्चा करी पार्ट एक मां पार्ट वन पार्ट टू अने आजे आपणे बात करवाना छे पार्ट थ्री। आ पार्ट ने आपणे त्रण विभाग मां वेचो छे अने त्रीजा विभाग नी हवे आजे आपणे चर्चा करीए छे। आनी पहेला आपणे वैविध्यसभर वारसानी वात करी, सांस्कृतिक वारसो कोने कही शकाय, प्राकृतिक वारसो कोने कही शकाय, ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આપણે વાત કરેલી અને આજે આપણે વાત કરવાની છે કે ગુજરાતના જે મેળાઓ છે એ વિવિધતાઓથી ભરેલા છે, એમાં શું ખાસિયતો છે એની વાત આજે આપણે કરવાની છે। અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના મેળાઓની વિગત વિશે માહિતી અને સાથે સાથે એના ચિત્રો પણ। ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક અને સામાજિક મહત્વ ધરાવતા મેળાઓ વિશેની વાત આપણે અહીંયા આ સ્લાઇડમાં આપણે કરી રહ્યા છીએ। મોઢેરાનો મેળો, મોઢેરા મહેસાણા શ્રાવણવદ અમાસના રોજ, હેતુલક્ષી પ્રશ્નોની અંદર પણ આ ખાસ પૂછી શકાય છે અને એની વિગતો આ બધા જ મેળાની એક સાથે લખી શકાય છે। બહુચરાજીનો મેળો, બહુચરાજી પાટણ, ચૈત્ર સુદ પૂનમના રોજ, હાલના સમયની અંદર જે મેળાઓ છે એ સ્વાભાવિક રીતે જ આ સમય દરમિયાન આપણે એકઠા થવાનું ટાળવાનું હોવાથી કેટલાક મેળાઓ સ્થગિત પણ કરવામાં આવ્યા છે। શામળાજી અરવલ્લી, કારતક સુદ 11 થી અમાસ સુધી આ મેળો ભરાય છે, કાળિયા ઠાકોરનો મેળો કહેવાય છે। ભાદરવી પૂનમનો મેળો, અંબાજી બનાસકાંઠામાં આવ્યું છે, ભાદરવા સુદ પૂનમ ના દિવસે ભાવિકો ત્યાં ઉમટી પડે છે। ગિરનારનો, જુનાગઢની અંદર જે આપણે સૌથી વધારે આ મેળાને કદાચ આ નજીકના વિસ્તારમાં આપણે રહીએ છીએ એટલા માટે ભવનાથનો મેળો અને એની ખાસિયત દુનિયાની અંદર અનેક મેળાઓમાંની આ મેળાની ખાસિયત કંઈક વિશિષ્ટ છે। તરણેતરનો મેળો, તરણેતર સુરેન્દ્રનગર જિલ્લામાં ભાદરવા સુદ 4-6 સુધી આ મેળો છે ભરાય છે અને આપણી જે ભાતીગળ પ્રાદેશિક આપણી જે રૂઢિચુસ્ત પરંપરાઓ છે, આપણી જે માન્યતાઓ છે એને આપણે આબેહૂબ આ મેળાની અંદર નિહાળી શકીએ છીએ। ભડિયાદનો મેળો અમદાવાદની અંદર રજબ માસની તારીખ 9-11 ઇસ્લામ ધર્મના અનુયાયીઓ અહીંયા મોટી સંખ્યામાં આવે છે। નકલંગનો મેળો ભાવનગરમાં ભાદરવાવદ અમાસ, દરિયા કિનારે મોટી સંખ્યામાં ભાવિકો અહીંયા આવે છે। માધવપુરનો મેળો, માધવપુર પોરબંદર ચૈત્ર સુદ 9-13, વાઉઠાનો મેળો કે જ્યાં ગધેડાઓની લેવેચ મોટી સંખ્યામાં થાય છે, ધોળકામાં અમદાવાદ જિલ્લામાં કારતક સુદ પૂનમના દિવસે। મીર દાતારનો મેળો ઉનાવા ઊંઝા, જે રજબ માસની તારીખ 16-22 દરમિયાન આ મેળો ઉજવાય છે। ડાંગ દરબારનો મેળો આહવા, ડાંગ જિલ્લામાં ફાગણ સુદ પૂનમ। ગોળ ગધેડાનો મેળો ગરબાડા દાહોદમાં છે અને હોળી પછીના 5-7 દિવસે આ મેળો છે ઉજવાય છે। કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ ગીર કારતક સુદ પૂનમના દિવસે અને ભાંગુરિયાનો મેળો છોટાઉદેપુર કવાડ, હોળીથી રંગપાંચમ સુધી આ મેળો ઉજવાય છે। ડિયર સ્ટુડન્ટ્સ, ગુજરાતના જે મુખ્ય મેળાઓ છે એની આપણે અહીંયા માહિતી મેળવી, આ ઉપરાંત નાના મોટા બીજા ઘણા બધા મેળાઓ છે કે જે મેળાઓ ની વાત ભલે અહીંયા ઉલ્લેખ નથી થયો પણ એ મેળા જે તે ગામ પૂરતા સીમિત છે, જે તે શહેર પૂરતા પણ સીમિત છે। ત્યાર પછી આપણે આગળ વધીએ તો પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા બંને વચ્ચે તફાવત શું છે, આપણે આની પહેલા સેપરેટ આખો પ્રાકૃતિક વારસાના પ્રશ્નની ચર્ચા કરી, સાંસ્કૃતિક વારસાના પ્રશ્નની પણ ચર્ચા કરી, એની અંદર આવતા મુદ્દાઓની વાત કરી, બંને વચ્ચે તફાવત શું છે ત્યારે પણ આપણે એ વાતને જોઈ હતી, અહીંયા ખૂબ ઝડપથી જોઈ લઈએ તો ભારતના પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ અને ઝરણા
નદીઓના ખીણ પ્રદેશો છે, જંગલો છે, મેદાનો, રણો, સાગરો, દરિયા કિનારા, ઋતુઓ, વૃક્ષો અને વનસ્પતિ, જીવજંતુઓ, પશુ પક્ષીઓ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે સાંસ્કૃતિક વારસાની અંદર માનવસર્જિત છે, માટે રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, પૌરાણિક અને ઉત્ખનન કરેલા સ્થળો, જળાશયો, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્થળો અને સ્મારકો વગેરેનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક વારસો છે એ પ્રકૃતિએ સર્જેલો છે, અને સાંસ્કૃતિક વારસો છે એ માનવ સર્જિત છે. આ મોટો તફાવત. પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે એ પ્રાકૃતિક વારસો, અને પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે એ સાંસ્કૃતિક વારસો. તેણે સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે, અને સાંસ્કૃતિક વારસો તેને વિકાસ ઐતિહાસિક યુગોની સાથે થયો છે. તો આટલા સામાન્ય 3-4 મુદ્દાઓ મહત્વના છે. એ મુદ્દાઓના આધારે આ બંને તફાવત કરી શકો છો. ત્યાર પછી છે આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે એમ આપણે સાચી કહી શકીએ. સ્વાભાવિક છે કે આ બંને વારસો એકબીજાની સાથે ગાઢ સંબંધ ધરાવે છે. એટલા માટે કે નદીઓ, પર્વતો, વૃક્ષો, પ્રાણીઓ તેમજ જળ, વાયુ, અગ્નિ, આકાશ જેવી પ્રકૃતિની શક્તિઓને ભારતીય સંસ્કૃતિએ દેવી રૂપ આપ્યું છે. સ્વાભાવિક છે આપણે નદીઓની પૂજા કરીએ છીએ, પર્વતોની પૂજા કરીએ છીએ, વૃક્ષોની પૂજા કરીએ છીએ, પ્રાણીઓની પૂજા કરીએ છીએ, જળ, વાયુ, અગ્નિ આ બધી જે પ્રાકૃતિક તત્વો છે એને આપણે પૂજીએ છીએ. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે એક વડ સાવિત્રીના વ્રતમાં સ્ત્રીઓ છે એ વડને પૂજા કરે છે, પ્રતિક્ષણા કરે છે. આ ઉપરાંત જ્યારે આપણે પિતૃ તર્પણ કરવાનું હોય છે ત્યારે પીપળે પાણી રેડીએ છીએ. તો આવી અનેક તુલસી છે આપણા ઘરના આંગણાને શોભાવે છે, અને દરરોજ આપણે તુલસીને દીવો કરીએ છીએ, એની પૂજા કરીએ છીએ. નદીઓને આપણે લોકમાતા તરીકે અને પવિત્ર ગણીએ છીએ અને પૂજા પણ કરીએ છીએ. પીપળો, વડ, તુલસી આ બધા પવિત્ર અને ધાર્મિક મહત્વ આપ્યું છે. કેટલાક પશુ પંખીઓને દેવી દેવતાના વાહનો તરીકે પણ આપણે એ વખતે ચર્ચા કરી ત્યારે મેં તમને ઉદાહરણો પણ આપેલા. કેટલાક શાસ્ત્રીય રાગો છે એ દિવસના જુદા જુદા પ્રહરોમાં આપણે ગાઈએ છીએ, સાંભળીએ છીએ. આયુર્વેદ, યુનાની ચિકિત્સા પદ્ધતિ અને નેચરોપથી સંપૂર્ણપણે પ્રકૃતિ ઉપર આધારિત છે. તો પ્રકૃતિ અને આ પ્રાકૃતિક વારસો એની સાંસ્કૃતિક વારસા સાથે ખૂબ જ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે એવું આ ઉદાહરણ સ્વરૂપે આપણે ચોક્કસ કહી શકીએ. ત્યાર પછી પ્રાચીન પ્રજા તરીકે નેક્રિટો એટલે કે હબસી પ્રજા એનો પરિચય આપવાનો આપણને વાત હોય તો અહીંયા તમે સ્લાઇડમાં એક ચિત્ર જોઈ શકો છો. આ પ્રકારનો એનો દેખાવ છે એ હબસી પ્રજાનો છે. નેક્રિટો અથવા નિગ્રો જાતિ હબસીઓ તરીકે ભારતમાં સૌથી પ્રાચીન નિવાસી તરીકે આપણે એમને ઓળખીએ છીએ. કેટલાક ઇતિહાસકારોનું તો એવું માનવું છે કે નેક્રિટો અથવા નિગ્રો એટલે કે હબસીઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવ્યા. તેઓ વર્ણે શ્યામ છે, 4-5 ફૂટ જેટલી એમની ઊંચાઈ અને માથાના વાળ છે એ વાકરિયા છે. આ એનો દેખાવ છે. તો આવી રીતે હબસી પ્રજા નો આપણે પરિચય મેળવ્યો. દ્રવિડ સંસ્કૃતિ છે એની આપણે જો વિગતે વાત કરીએ તો દ્રવિડ આમ તો મૂળ ભારતમાં છે એવું કહેવાય. તેઓ સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો છે અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર મનાય છે. પાષાણ યુગ જે સમયે પથ્થરને આપણે એક શસ્ત્ર તરીકે કે માનવ જીવનની પ્રાથમિકતાની અંદર એ સમયે પાષાણ યુગમાં પથ્થરનો ઉપયોગ થતો. તેઓએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાની સમજ આપી છે. પાર્વતી અને શિવની પૂજા
માતા અને પિતૃ સ્વરૂપે શિવની પૂજા, એ સંસ્કૃતિ, એ પરંપરા આપણે દ્રવિડ પાસેથી શીખ્યા છીએ. પ્રકૃતિ પૂજા, પ્રાણીઓની પૂજા તેમજ ધૂપ દીપ આરતી વડે પૂજા કરવાની રીત, આ બધું એમણે વિકસાવ્યું. તેઓ માતૃમૂલક, મતલબ માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા. એ સમયે સંતાનની પાછળ એના પિતાનું નામ નહીં, માતાનું નામ આવે. આવા આજના સમયની અંદર પણ આપણે અનેક ઉદાહરણો લઈ શકીએ છીએ. અને એ સમયે માતૃપ્રધાન કુટુંબ પ્રથા, તેઓની આકાશી ગ્રહો, હોળી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરેની જાણકારી પણ હતી. ઉત્તર ભારતમાં આર્યોના આગમન પછી દ્રવિડો દક્ષિણ તરફ ભારતમાં સ્થાયી થયા. ધીરે ધીરે દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો દ્રવિડો દક્ષિણ ભારતમાં જોવા મળે છે. આજે આપણે એ સમજી શકીએ છીએ કે જ્યારે તમે સાઉથમાં, દક્ષિણ ભારતમાં જાઓ છો ત્યારે આ બધી જ ભાષાઓ, તમિલ ભાષા, તેલુગુ, કન્નડ, મલયાલમ, આ બધી ભાષાઓ બોલતા મૂળ જે દ્રવિડ લોકો છે એનો વસવાટ ત્યાં થયો છે એવું માની. અને આજે પણ એમના રીતભાતો, એમના પહેરવેશ, ખોરાક ઉપરથી આપણે ઇતિહાસને પણ સમજી શકીએ છીએ. ત્યાર પછી પ્રાચીન પ્રજા તરીકે જે મંગોલોઇડ છે, કિરાત પ્રજા પણ આપણે કહીએ છીએ, એનો પરિચય ફોટોમાં તમે એક નાનકડો ચિત્ર જોઈ શકો છો અને એનો અનુમાન કરી શકો છો કે એ સમય એ મોટાભાગે ચીનનું જે તિબેટિયન લોકો છે એનો જે ફેસ છે તેવા પ્રકારનો દેખાય છે. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ અને ભારતમાં આવી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતા તેમનું ભારતીયકરણ થયું અને પીળો વર્ણ છે, ચપટો ચહેરો છે, ઉપસેલા ગાલ છે, બદામી આકારની આંખો છે, ચપટું નાક છે, આ એમની શારીરિક વિશેષતાઓ છે. ડિયર સ્ટુડન્ટ્સ, મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી તે કિરાત તરીકે ઓળખવામાં આવતા. તો આ નાનકડો પરિચય છે મોંગોલોઇડ પ્રજાનો. ત્યાર પછી 20મો પ્રશ્ન, પ્રાચીન પ્રજા તરીકે ઓસ્ટ્રલોઇડ એટલે કે નિષાદ પ્રજાનો પરિચય આપણે મેળવીએ. તો આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી છે. શ્યામ રંગ છે, લાંબુ અને પહોળું માથું છે, ટૂંકું કદ છે, ચપટું નાક છે, તેમની શારીરિક વિશેષતાઓ છે. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહીને બોલાવતા, ઓળખતા. ભારતની કોલ અને મુંડા જાતિમાં અસમ ખાસી પ્રજામાં નિકોબાર અને બ્રહ્મદેશ, હાલનું જે મ્યાનમાર છે, એની જાતિઓમાં આ પ્રજાના મોટા લક્ષણો જોવા મળે છે. ખાસ માટીના વાસણો બનાવવા, ખેતીકામ કરવું, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્યો તેમજ કેટલીક ધાર્મિક માન્યતાઓ તેઓ ધરાવે છે. તો મોંગોલોઇડ પ્રજા, ઓસ્ટ્રેલોઇડ પ્રજા, દ્રવિડ પ્રજાની આપણે વાત કરી. પ્રાચીન પ્રજા તરીકે આર્યો, નોર્ડિક પ્રજાનો આપણે પરિચય મેળવીએ. તો આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતાઓ તેઓ હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્યો કહેવાતા. તેઓ અન્ય સમકાલીન પ્રજા કરતા વધુ વિકસિત હતા. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન આર્યોએ કર્યું છે. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના તેઓ કરતા. તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ રચી. સમય જતા તેમાંથી યજ્ઞ યાગાદી ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. આર્યોની મુખ્ય વસ્તી વાળા પ્રદેશને આર્યવર્ત નામ અપાયું હતું. અને આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા. ત્યાં 7 મોટી જે નદીઓ વહેતી હતી તેની તે પ્રદેશને સપ્તસિંધુ નામ આપવામાં આવ્યું હતું. ઝેલમ, વ્યાસ, રાવી, સતલજ, આવી 7 નદીઓ આસપાસ એમનો વિસ્તાર હતો. સપ્તસિંધુ તરીકે એને ઓળખવામાં આવતું. આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણો દેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામથી આપણે ઓળખવામાં આવે છે. હમણાં જ આ સમય દરમિયાન તમે રામાયણ મહાભારતની સિરિયલ જોઈ ચોક્કસ આ નામથી
તમે પરિચિત થયા હશો કે ભરતખંડ એવું નામ આપણે એમાં અનેક વખત બોલાયું છે. તો આર્યો છે એ ભારતીય સંસ્કૃતિ એની સભ્યતાના નિર્માતાઓ તરીકે આપણે ઓળખીએ છીએ. અને ત્યારબાદ પ્રાચીન પ્રજા તરીકે અલ્પાઇન, ડિનારિક અને આર્મોનિક પ્રજા તરીકે આપણે વાત કરીએ. તો આ પ્રજા મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી. આ ત્રણેય જાતિઓ સમાન શારીરિક લક્ષણો ધરાવતી હતી. આ પ્રજાના અંશો ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સા વગેરે પ્રદેશોની અંદર વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. એનો દેખાવ ચિત્ર પણ અહીંયા તમે નિહાળી શકો છો. અંતે આપણે આ પાઠના અંત દોર તરફ આપણે જઈ રહ્યા છીએ અને 23મો મુદ્દો પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું એ વર્ણવો. તો ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓ વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. મતલબ અનેક સંસ્કૃતિઓ આવી, અનેક પ્રજાઓ ભારતમાં આવી અને એ પ્રજાઓ એકબીજા સાથે ભળી ગઈ છે. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો, પ્રજાઓનું સમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણીકહેણી હતી, અનેક ભાષાઓ હતી, વિચારો હતા, ધાર્મિક માન્યતાઓ હતી. આ બધાનો સમન્વય થયો. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું હતું, જેને ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો અને એટલે જ આજે પણ આપણા દેશની અંદર તમે જુઓ કેટલી વિવિધતાઓ છે. ખોરાકમાં, પોશાકમાં, રહેઠાણમાં, વિચારોમાં, લગ્ન પ્રસંગોની વાત હોય કે કોઈ પણ પ્રસંગોમાં કેટલી વિવિધતાઓ છે. આ પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહ્યું જ નહીં, એટલે જ એમનું ભારતીયકરણ થયું. અને આમ સત્તા એકબીજાની જે સંસ્કૃતિ છે એનું એટલું સરસ મજાનું આદાન પ્રદાન થયું કે આજે એક ભારત તરીકે આપણે કહીએ છીએ. આટલી વિવિધતાઓ છતાં આપણે એક છીએ. અને એવી રીતે પાઠના અંત તરફ આપણે જઈએ છીએ ત્યારે ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો કેટલી છે અને બંધારણમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આપણા બંધારણના અનુચ્છેદ 51ક માં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો છે એ પણ એમાં દર્શાવી છે. આ ઉપરાંત તેમાં 6, જ અને ટ એટલે કે 6, 7 અને 9 માં ભારતના ભવ્ય વારસાની સાંસ્કૃતિક વારસાના જતન માટેની કેટલીક ફરજો આપી છે. સૌથી પહેલી ફરજ તો આપણી એ છે કે આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી. દેશના જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને તેનું સંવર્ધન કરવું, બધા જીવો પ્રત્યે દયા રાખવી, દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો, આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમા પ્રાચીન જે સ્મારકો છે તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય છે અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેમનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિ દ્રશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની ફરજ છે. બંધારણમાં ઉલ્લેખ છે, તમે કદાચ ટેક્સ્ટબુકનું પહેલું પાનું ખોલો, આપણી ફરજો વાંચતા જાઓ તો એમાં પણ આપણી આ ફરજના ભાગ સ્વરૂપે પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડિયર સ્ટુડન્ટ્સ, સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠને 3 આપણે વિભાગમાં વહેંચ્યો અને આ ત્રીજા ભાગને અંતિમ દોર તરફ આપણે પહોંચી ગયા છીએ. આ ત્રણેય પાઠને ખૂબ સારી રીતે આપની સમયની અનુકૂળતાએ ચોક્કસ અભ્યાસ કરશો, ખૂબ સરળતાથી આ પાઠને યાદ પણ રાખી શકશો. અને હા, કદાચ બની શકે કે તમે મારી જે ચેનલ છે ઉમેશ વાલા, એમાં તમે હવે સ્ટડી વાલા ઉમેશ વાલા તરીકે પણ સર્ચ કરી શકો છો અને ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન ચોક્કસ તમે કરશો. થેન્ક યુ વેરી મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.